નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ લિંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ધોરણ અગિયાર કોમર્સ વિષય બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર નવ આંતરિક વેપાર એમની અંદર છૂટક વેપાર જથ્થાબંધ વેપાર ત્યારબાદ છૂટક વેપાર જથ્થાબંધ વેપાર બંનેને લગતી સેવાઓ છૂટક વેપારના પ્રકારો એની અંદર ફરતી દુકાનોની અંદર પ્રકારો સ્થાયી દુકાનોની અંદર મેળવી લીધી સ્વયં સંચાલિત યંત્રો તો આટલા ટોપિક આપણે ભણી ગયા છીએ અને આજે ભણવાનું છે ટેલી માર્કેટિંગ જો વિદ્યાર્થીઓ તમે આગળના કોઈ પણ ટોપિક વિશે માહિતી મેળવવા માંગતા હોય કે વિડીયો જોવા માંગતા હોય તો એને લગતી લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તમે જોઈ શકો છો આજે આપણે આગળ વધીએ આજના ટોપિક તરફ ટેલી માર્કેટિંગ તો ટેલિમાર્કેટિંગ ટેલીમાર્કેટિંગના પણ બે ભાગ છે કયા કયા બે ભાગ છે ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ તો સૌપ્રથમ આપણે ટેલિફોનિક માર્કેટિંગ વિશેની વાત કરીએ તો નામ પરથી તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે ટેલિફોનિક એટલે કે આની અંદર ટેલિફોન વડે કે મોબાઈલ વડે માર્કેટિંગ હશે આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક કરીને ઉત્પાદિત સેવા કે વસ્તુ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે છે મતલબ કે તમને ખ્યાલ હોય તો આપણને ફોન ઉપર ઘણા એવા કોલ્સ આવતા હોય છે જે મતલબ કે એમની વસ્તુ વેચાણ કરવા માટે કે સેવાનું વેચાણ કરવા માટે આપણને માહિતી આપતા હોય છે કે ભાઈ હું આ કંપનીમાંથી બોલું છું અમે આ પ્રકારની વસ્તુ વેચીએ છીએ તમારે આ વસ્તુની જરૂરિયાત છે કે નહીં મતલબ કે ટેલિફોનિક માર્કેટિંગની અંદર શું કરવામાં આવે છે સંભવિત ગ્રાહકોને એ અમુક લિસ્ટ મોબાઈલ નંબરોનું લિસ્ટ મેળવી લે છે અને એના આધાર ઉપર એમને ગ્રાહકોને કોન્ટેક કરે છે અને પોતાની વસ્તુ કે સેવા અંગેની જરૂરી માહિતી આપે છે ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવીને તેમના અનુકૂળ સમયે કે સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવે છે તો શું કરશે કે આપણે વાત કરીએ તો ઘણા તરત જ ફોન મૂકી દે મતલબ કે એને એ વસ્તુમાં કે સેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી પણ ઘણા આખી વાત સાંભળે તો સાંભળે એટલે કે એને એ વસ્તુ ખરીદવામાં ઇન્ટરેસ્ટ હશે તો આવા રસ ધરાવતા ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી લેશે અને તેમને અનુકૂળ સમય અને તેમના અનુકૂળ સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવશે મતલબ કે એમનો મોબાઈલ નંબર તો છે છે એમની પાસે એ એ કયા સમયમાં ફ્રી હોય અને ક્યાં મળી શકે એમના ઘર પર ઓફિસ પર ધંધાના સ્થળ પર તો એ માહિતી મેળવીને એમને ત્યાં રૂબીરૂ પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવશે તો વેચાણ કરવાની આ પદ્ધતિને આપણે ટેલિફોનિક માર્કેટિંગ કહીએ છીએ કારણ કે ટેલિફોન વડે જ માર્કેટિંગ કરવામાં આવે છે આ પદ્ધતિમાં લોન ધિરાણ વીમાની સેવા ક્રેડિટ કાર્ડ વગેરે જેવી સેવાઓ માટે આ ટેલિફોનિક માર્કેટિંગનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ઘણી વખત બેંકો ફોન કરતી હોય છે એમની પાસે કસ્ટમરો હોય છે સેવિંગ એકાઉન્ટવાળા તો એમની પાસે તો મોબાઈલ નંબર હોય જ છે તો એ જનરલી લોન આપવું ધિરાણ આપવું લોન ને ધિરાણ બંને એક અર્થમાં જ લઈ શકો

અથવા તો માની લો કોઈ વસ્તુનું વેચાણ કરતી કંપની છે તો એ વસ્તુનું ઉત્પાદન કરતી કંપની જ ડાયરેક્ટ ગ્રાહકોનો કોન્ટેક્ટ કરે છે એટલે વચ્ચે કોઈ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીઓ નાના નાના દુકાનદાર આવા કોઈ મધ્યસ્થીઓ નથી એટલે કે વચ્ચે કોઈ મધ્યસ્થીઓ નથી એટલે કે એમને મળતું કમિશન છે એ પણ બચી જશે એટલે કે વસ્તુ સસ્તી વેચી શકાશે કંપની માટે તો વ્યાજબી ભાવે વસ્તુ મળી રહેશે અને ગ્રાહકોનો સમય પણ બચે છે કારણ કે એ લોકો ગ્રાહકોને ડાયરેક્ટ કોન્ટેક કરે છે બીજો પ્રકાર છે ટેલિવિઝન માર્કેટ તો ટેલિવિઝન માર્કેટિંગ એટલે તમને ખ્યાલ જ કે ઘણી ચેનલો હોય છે અંદર જે આપણને ફક્ત વસ્તુનું વેચાણ કરવા માટેની જ એડવર્ટાઈઝ પૂરી પાડતી હોય છે એની અંદર ઉદાહરણ તમને આપું તો નાપતોલ કરીને છે હોમ શોપ કરીને એક ચેનલ છે તો અમુક અમુક ચેનલો તમે ટીવી ની અંદર એવી જોઈ હશે જે ફક્ત ને ફક્ત એવી જ વસ્તુઓની એડ કરતી હોય છે જે વસ્તુનું વેચાણ કરવાનું હોય છે આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ વસ્તુ નું જીવંત નિદર્શન કરાવીને કે સેવાની સંપૂર્ણ માહિતી આપીને ગ્રાહકોને આકર્ષવામાં આવે છે જીવંત એટલે કે લાઈવ તમને વસ્તુ વિશેની બધી જ માહિતી આપશે તમને ચિત્રો બતાવશે તમને ત્યાં એ લોકો વસ્તુનું પેકિંગ ખોલી ને બતાવશે તેમનો વપરાશ કઈ રીતે થાય એ બતાવશે એમનો જે કઈ ઉપયોગ છે સાથે સાથે વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે વેબસાઇટ નું નામ પણ આપવામાં આવે છે તો આ ફેમસ છે નાપતોલ ડોટ કોમ પછી હોમ શોપ એટીન ડોટ કોમ બરાબર છે તો વેબસાઇટ આપવામાં આવે છે કે વેબસાઇટ ઉપર જઈને ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરી શકે અથવા તો ત્યાં કોન્ટેક નંબર પણ આપે છે જો તમારે ઓનલાઈન ન કરવું હોય તો એ કોન્ટેક નંબર ઉપર તમે ફોન કરો એટલે ત્યાંથી કોઈ એમના સેલ્સ પર્સન છે ફોન ઉપાડશે અને તમે ડાયરેક્ટ એને શું કરી દો ઓર્ડર આપી દો એટલે કે તમને વસ્તુ એ મળી જશે તો ગ્રાહક તે પ્રમાણે વર્દી આપી શકે છે એટલે કે ઓર્ડર આપી શકે છે કઈ રીતે વેબસાઇટ હોય તો ઓનલાઈન ઓર્ડર આપી શકે છે અને ફોન નંબર હોય તો કોલ કરીને ઓર્ડર મંગાવી શકે છે ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે આ પદ્ધતિમાં જનરલી વસ્તુઓ વસ્તુઓ અને સુખ સુવિધાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે તો આમાં કયા કયા પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય છે એ બાબતે ઘર વપરાશની બાબતો એટલે કે જરૂરી ઘરનો સામાન

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરવી મતલબ કે ઓનલાઈન તમે ઓર્ડર આપો ત્યારે જ તમે શું કરી દો ડેબિટ કાર્ડના નંબર નાખો અને ઓટીપી આવે ને બધી પ્રોસેસ કરી દો એટલે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉડી જાય છે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી અગાઉથીના જ પેમેન્ટની ચૂકવણી કરો જ્યારે તમે ઓર્ડર બુક કરો છો ત્યારે અને બીજું છે આપણા બધાનું ફેવરિટ કેશ ઓન ડિલિવરી વસ્તુ જ્યારે ઘરે પહોંચાડવામાં આવે ત્યારે ખોલીએ થી ચુકવણી કરીએ કેટ છે તો આ થોડીક સેફ સાઇટ છે ગ્રાહકો માટે આમાં પણ મધ્યસ્થી ન હોવાના કારણે વ્યાજબી ભાવ વસ્તુઓ મળી રહે છે કારણ કે આમાં કંપની ડાયરેક્ટ શું કરે છે એડવર્ટાઈઝ અને ડાયરેક્ટ ગ્રાહકો છે અને ગ્રાહકોનો સમય પણ બચી જાય છે ગ્રાહકોને દુકાને જવું નથી પડતું ત્યાં જઈને અલગ અલગ વસ્તુઓ નથી જોવી પડતી ઘરે બેઠા બેઠા જેમને માહિતી મળી ગઈ અને તરત જ એને ઓર્ડર આપી દીધો અને ઘરે બેઠા બેઠા જેમને વસ્તુઓ મળી ગઈ ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરો જેના કારણે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી તરત જ મળી શકે આભાર ધન્યવાદ